નમસ્તે દર્શક મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું. તમામ દર્શક મિત્રોને ભગવાન ધન્વંતરી સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે. મિત્રો, હાલમાં બે ઋતુ, ડબલ ઋતુ થઈ રહી છે. વરસાદનું વાતાવરણ છે, પૂરું થઈ ગયું છે, વરસાદી વાતાવરણ જતું રહ્યું, અને જે ભાદરવાનો ખરેખર તડકો પડે એ તડકો પડવાનું શરૂ થઈ ગયું છે, એટલે ડબલ ઋતુનો અહેસાસ થાય છે. બપોરે ખતરનાક તડકો પડી રહ્યો છે અને રાત્રે તમારું વધવું પડે એવી ઠંડી પડે છે, જેને કારણે આ ડબલ ઋતુને કારણે મિત્રો શરદી ઉધરસ અને સળેખમ, જે નાકમાંથી પાણી પડવાની સમસ્યા થવાની પૂરેપૂરી શક્યતા છે. આવા વાતાવરણને કારણે શરદી ઉધરસ ગમે તેને થઈ શકે છે, ખાસ કરીને સળેખમ થાય, નાકમાંથી એકદમ પાણી પડે. બીજી કોઈ મોટી સમસ્યા નથી, પણ આ જે શરદી ઉધરસ છે એ હેરાન પરેશાન કરી મૂકે છે એક દિવસ કે બે દિવસમાં તો. હવે મિત્રો, આ જે શરદી ઉધરસ નાકમાંથી પાણી પડે છે, જેને આપણે દેશી ભાષામાં સળેખમ કહીએ છીએ, આ સળેખમ અત્યારે થવાની પૂરી શક્યતા છે. ઘણા બધા લોકોનો થાય છે, ઘણા લોકોને નથી પણ થતું. હવે આ સળેખમ થાય ત્યારે જે એક દેશી ઉપચાર તમને બતાવું છું, ખૂબ સરસ ઉપચાર છે. મને થઈ ગયું હતું, હજી એક કલાક પહેલાં મેં એ ઉપચાર કરીને આવ્યો છું. જે ઉકાળો બનાવવાનો છે, ઉકાળો પીધો અને એનાથી ઘણી બધી તમને રાહત રહેશે. જે શરદી નાકમાંથી નીચું જોઉં તો નાકમાંથી પાણી પડતું હતું, જેમાં ઘણી બધી રાહત છે. મેં પોતે જ કરેલો અને હજી હમણાં જ એક કલાક પહેલાં કરેલો ઉપચાર છે જે તમને આજે બતાવી રહ્યો છું. મિત્રો, આ જે વાતાવરણ છે એમાં ખાસ કરીને શરદી થવાની શક્યતા છે, નાકમાંથી પાણી પડશે, નાકની અંદર બળતરા થાય અથવા ગળામાં બળતરા થાય. હવે આવી સમસ્યા ઊભી થાય તો તમારે કંઈ નથી કરવાનું, એક ગ્લાસ જેટલું પાણી લેવાનું છે. આ પાણીની અંદર મિત્રો 5-7 તુલસીના પાન, 2-3 કાળા મરી, 2 ચપટી જેટલી સૂંઠનો પાવડર અને 1 ચમચી જેટલો દેશી ગોળ નાખી એનાનો ઉકાળો બનાવી અને આ તમારે પી લેવાનો છે. આ પીશો એટલે તરત તમને શરદી ઉધરસ છે, ખાસ કરીને જે શરદી નાકમાંથી પાણી પડે છે સળેખમ, આમાં તમને અદ્ભુત રાહત મળશે. દિવસમાં 3 વખત તમે આ પીવો એટલે બીજા દિવસે તમને શરદી છે નાકમાંથી પાણી પડતું બંધ થઈ જશે. ખૂબ જ સારો ઉપચાર છે, કારગર છે, મેં પોતે કરેલો ઉપચાર છે. હવે કઈ રીતે મેં બનાવ્યો એ ઉકાળો એ તમને બતાવું. તો દોસ્તો, સૌપ્રથમ આપણે 5-6 તુલસીના પાન 1 ગ્લાસ જેટલા પાણીની અંદર નાખવાના છે. આ તુલસીના પાન છે. ત્યારબાદ એની અંદર 3 દાણા અથવા 4 દાણા કાળા મરી નાખવાના છે. આપણે 3 કાળા મરી અંદર નાખીશું. આ છે કાળા મરી. કાળા મરી નાખ્યા બાદ સૂંઠ નાખવાની છે, તો એની માટે આ સૂંઠનો પાવડર છે, એની આપણે માત્ર 2 ચપટી જેટલો નાખવાનો છે. મિત્રો, સૂંઠનો પાવડર માત્ર 2 ચપટી, આ 1 અને આ 2 ચપટી. સૂંઠનો પાવડર નાખ્યા બાદ આપણે દેશી ગોળ નાખશું. મિત્રો, આ ટુકડો છે, આનો પણ 1/2 ટુકડો એટલો જ નાખવાનો છે. એટલે તમે એને 1 ચમચી જેટલો દેશી ગોળ અંદર નાખવાનો છે. બસ માત્ર આટલો જ ટુકડો નાખવાનો છે આ દેશી ગોળ. આને આપણે ચાકુની મદદથી, ચપ્પુની મદદથી આ રીતે ભૂકો થાય એ રીતે અંદર નાખી દેશું. નાખ્યા બાદ મિત્રો, આ જે છે એને આપણે ગેસ ઉપર કે ચૂલા ઉપર ગરમ કરવા મૂકવાનું છે, એને ઉકાળવાનું છે. આ રીતે બરાબર ઉકળવા લાગશે, 4-5 મિનિટ રાખશો એટલે. પછી એને બંધ કરી, ગેસ બંધ કરી અને નીચે ઉતારી અને આ જે પ્રવાહી છે એને આપણે ગાળી લેવાનું છે. મિત્રો, ગાળી અને પછી આને પીવાનું છે. આ ઉકાળો થઈ ગયો છે આપણો તૈયાર. તો મિત્રો, આ રીતે તમારે ઉકાળો બનાવી અને દિવસમાં ઓછામાં ઓછા 2 વખત તમે પીવો, એટલે બીજા દિવસે જે નાકમાંથી પાણી પડતું હોય, એકદમ શીકો આવતી હોય અને નાકમાં બળતરા થતી હોય, એ જે શરદી છે, સળેખમ છે, એ મટી જશે, દૂર થઈ જશે. અમારો પોતાનો અનુભવ છે મિત્રો. શરદી થાય, સળેખમ થાય, એકદમ શીકો આવવા લાગે, નાકમાંથી એકદમ પાણી પડવા લાગે, નાકની અંદર બળતરા જેવું થાય, તમને નાકમાં ખંજવાળ આવતી હોય એવું લાગે, ત્યારે મિત્રો આ શરદી છે. એ શરદીને મટાડવા માટે આ ખૂબ જ કારગર પરિણામ આપે છે. આ દેશી ઉપચાર છે, ખૂબ જ સારું પરિણામ આપશે અને તમને બીજા જ દિવસે 100% શરદી અને સળેખમ છે, નાકમાંથી પાણી પડવાની સમસ્યા એ સાવ મટી જશે. તો મિત્રો, આ હતો અમારો આજનો વિડીયો. અમને આશા છે કે તમને અમારો આજનો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર તેમજ હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવા નમ્ર વિનંતી, તેમજ બાજુમાં રહેલ 2 લાઇકન ઉપર પણ ક્લિક કરી દેવા નમ્ર વિનંતી. મિત્રો, ખૂબ ખૂબ આભાર. જય માતાજી.